गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण आठ विषय गणित। विद्यार्थी मित्रों, आपणे चौरसनुं क्षेत्रफळ विषय शीखी गया के चौरसनुं क्षेत्रफळ एटले के लंबाई गुणिया लंबाई, एनो अर्थ के लंबाईनो बे वखत गुणाकार छे एटले एम लखी शकाय के लंबाईनी बे घात। चालो हवे धारो के चौरसनी बाजुओना माप आपणने आप्या होय, समझी लो कि चौरसनी बाजुनुं माप एक छे। હવે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એક ગુણ્યા એક બે વખત કરવા પડે, એટલે એક અને એકનો ગુણાકાર એક થાય। એનો અર્થ કે આને લખવું હોય તો એમ પણ લખી શકાય એકની એ બે ઘાત છે। બે સેમી બાજુનું માપ આપ્યું હોય તો બે ગુણ્યા બે બરાબર ચાર થાય, અને ચારનો અર્થ થાય કે બે નો કેટલી વખત ગુણાકાર છે, બે વખત, એટલે આને એમ લખી શકાય બેની બે ઘાત। તે જ રીતે ત્રણ છે તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ, નને નવ એટલે એમ કહી શકાય કે ત્રણની બે ઘાત। પાંચ એટલે પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ, અને પચીસ એટલે એમ કહી શકાય કે પાંચનો બે વખત ગુણાકાર એટલે પાંચની બે ઘાત। આઠ સેમી બાજુનું માપ આપ્યું હોય તો આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ, અને ચોસઠ એટલે એમ કહી શકાય કે આઠની કેટલી ઘાત, બે ઘાત। તે જ રીતે બાજુનું માપ ધારો કે એ આપ્યું હોય તો એને એમ કહી શકાય કે એ ગુણ્યા એ બરાબર એની કેટલી ઘાત, બે ઘાત। એટલે આપણે આના પરથી એમ કહી શકીએ કે એકની બે ઘાત એક મળે છે, બેની બે ઘાત ચાર મળે છે, ત્રણની બે ઘાત નવ મળે, તે જ રીતે પાંચની બે ઘાત કરીએ તો પચીસ મળે, આઠની બે ઘાત ચોસઠ મળે છે। તો આ રીતે જે સંખ્યાઓ મળે છે તેને આપેલ સંખ્યાઓનો શું કહે છે, વર્ગ કહે છે। એનો અર્થ કે એક ચાર પચીસ નવ ચોસ પચીસ ચોસઠ, આ જે સંખ્યાઓ છે એ આપેલ સંખ્યાઓનો શું કહેવાય, વર્ગ કહેવાય। શું કહેવાય, વર્ગ। હવે એનાથી ઉલટું વિચારીએ કે એક કોનો વર્ગ કહેવાય તો કે એકનો, ચાર કોનો વર્ગ કહેવાય તો બેનો, નવ તો કે ત્રણનો વર્ગ કહેવાય, બરાબર। એટલે એક છે એ એકનો વર્ગ છે, ચાર કોનો વર્ગ છે બેનો, નવ કોનો વર્ગ છે ત્રણનો, પચીસ કોનો વર્ગ છે પાંચનો, ચોસઠ કોનો વર્ગ છે આઠનો। તો અહીં જે એક બે ત્રણ પાંચ અને આઠ મળે છે તેને આપણે કહીશું આપેલ સંખ્યાઓનું વર્ગમૂળ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ આઠના પ્રકરણ છની સમજ મેળવવાની છે, વર્ગ અને વર્ગમૂળ। તો વર્ગ એટલે શું કે આપેલી સંખ્યાની કેટલી ઘાત કરીએ, બે ઘાત કરીએ તો મળતી સંખ્યાને જે તે સંખ્યાનો શું કહેવામાં આવે છે, વર્ગ કહેવામાં આવે છે। તો ચાલો આપણે આ જ બાબતની સમજ વધુ મેળવીએ। તો ચાલો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલ કોષ્ટકની સમજ મેળવીએ। અહીં સંખ્યા આપી છે એક, એનો વર્ગ કરીએ તો એક ગુણ્યા એક એટલે એક મળે, બે એટલે બે ગુણ્યા બે બરાબર આપણને કેટલા મળે છે, ચાર મળે। તે જ રીતે ત્રણ તો ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ મળે, ચાર તો ચાર ગુણ્યા ચાર એટલે સોળ મળે, પાંચ તો પાંચને બે વખત ગુણતા પચીસ મળે છે, હવે છ તો છને બે વખત ગુણીશું તો છ ગુણ્યા છ બરાબર આપણને છત્રીસ મળશે, હવે સાત એટલે સાત ગુણ્યા સાત બરાબર સાતુ સત્યા ઓગણપચાસ, આઠ એટલે આઠ ગુણ્યા આઠ બરાબર આઠ વઠિયા ચોસઠ, નવનો બે વખત ગુણાકાર કરીશું તો નવ ગુણ્યા નવ નવે નવે એક્યાસી, તો દસ ગુણ્યા દસ બરાબર દસ દસે દસે સો। તો આ રીતે આપણને કઈ કઈ સંખ્યાઓ મળે છે, એકનો વર્ગ કરતા એક, બેનો વર્ગ કરીએ તો ચાર, ત્રણનો વર્ગ કરીએ તો નવ, ચારનો વર્ગ સોળ મળે છે, પાંચનો વર્ગ પચીસ, છનો વર્ગ છત્રીસ, સાતનો વર્ગ ઓગણપચાસ, આઠનો વર્ગ ચોસઠ, નવનો વર્ગ એક્યાસી, અને દસનો વર્ગ મળે છે સો। તો આ જે સંખ્યાઓ આપણને મળે છે એકથી સો સુધીની કઈ સંખ્યાઓ, પૂર્ણ વર્ગ સંખ્યાઓ। તો આ રીતે આપણને એકથી સો સુધીમાં મળતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ છે ફરી યાદ કરી લઈએ, તો એક ચાર નવ સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ એક્યાસી અને સો, એ એકથી સો સુધી મળતી કેવી સંખ્યાઓ છે, પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, બરાબર। હવે આપણને આપ્યું છે પ્રયત્ન કરો, આ દરેક પ્રયત્ન કરો જે છે તે તમારે તમારી નોટબુકમાં કરવાનું હોય છે, બરાબર। તો એનો પહેલો પ્રશ્ન છે નીચે આપેલ
संख्याओ वच्चे आवती पूर्णवर्ग संख्याओ शोधो। तो पहलू है 30 अने 40 नी वच्चे आवती एटले के आपणे 31 थी 39 सुधी बे वखत गुणाकार करवानो छे। एटले कई रीते 31 गुणिया 31 एनो जवाब मेळवीशुं, 32 गुणिया 32 एनो जवाब मेळववानो छे। ते ज रीते आपणे 39 सुधी 39 गुणिया 39 सुधी आपणे गुणाकार करीने શું મેળવવાનો છે, પૂર્ણવર્ગ સંખ્યાઓ। તે જ રીતે બીજો પ્રશ્ન છે તેમાં તમારે 50 અને 60ની વચ્ચે મળતી પૂર્ણવર્ગ સંખ્યાઓ આ રીતે શોધવાની છે। તો ચાલો અહીં આપણે બીજા એક કોષ્ટકની સમજ મેળવીએ। જુઓ, 1નો વર્ગ 1 મળે છે, 2નો વર્ગ 4 મળે, આ જ રીતે આપણે જોઈ ગયા કે 10નો વર્ગ 100 આ રીતે મળે છે આપણને વર્ગ। હવે 11નો વર્ગ જોઈએ તો 121 મળે છે, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ મળે છે 225, 16નો વર્ગ મળે છે 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361 અને 20નો વર્ગ મળે છે 400। તો આ કોષ્ટકને બરાબર બારીકાઈથી જોઈએ તો આપણને કઈ વસ્તુ સામાન્ય મળે છે, તો જુઓ વર્ગ કરીએ જ્યારે 1નો તો એનો એકમનો અંક 1 મળે છે, અહીં પણ જુઓ 11 તો 121માં 1 મળે છે, ત્યાર પછી અહીં 9 હોય તો એકમનો અંક 1 મળે છે, અને તે રીતે 19 જુઓ તેમાં પણ એકમનો અંક 1 મળે છે। તો એનો અર્થ એમ કહેવાય કે 1 અને 9નો જ્યારે વર્ગ કરવામાં આવે એટલે કે એકમનો અંક 1 અને 9 ધરાવતી સંખ્યા હોય અને એનો જો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક કયો મળે છે, 1 મળે છે। ત્યાર પછી 2 હોય તો જુઓ 4, 12માં 144 મળે છે, તે જ રીતે 8માં જોઈએ તો 64 અને 18માં 324 એટલે કે 4 મળે છે। તો જ્યારે આપેલ સંખ્યાનો એકમનો અંકની વાત કરીએ અને એનો જો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક કયો કયો મળે છે, 4 મળે છે। તે જ રીતે 3ની વાત કરીએ અને 7ની વાત કરીએ તો મળતો એકમનો અંક કયો મળે છે, 9। જુઓ 4 અને 6ની વાત કરીએ તો મળતો એકમનો અંક 6 હોય છે અને 5 હોય ત્યારે મળતી સંખ્યાનો એકમનો અંક 5 જ હોય છે। તો આના પરથી આપણે એમ કહી શકીએ કે જ્યારે આપેલ સંખ્યાનો એકમનો અંક કયો કયો હોય, 1, 4, 9, 6, 5 અથવા તો 0 હોય ત્યારે આપેલ સંખ્યા કેવી હોઈ શકે, પૂર્ણ વર્ગ હોઈ શકે। પરંતુ જો આપેલ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમના અંકો 1, 4, 5, 6, 9 કે 0 ન હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં। એટલે કે કયા કયા હોય તો કે 2, 3, 7 અથવા 8 હોય તો આવી સંખ્યાઓના એકમના અંક હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી। તો ટૂંકમાં તમારે એવું યાદ રાખવાનું છે કે જો સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક આપણને 1, 4, 5, 6, 9 કે 0 મળે તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે, અને જો એકમનો અંક 2, 3, 7 અથવા 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં, એટલે કે પૂર્ણ વર્ગ હોતી જ નથી। કયા કયા અંકોમાં, 2, 3, 7 અને 8માં। તો ચાલો એને આધારે જોઈએ, પ્રયત્ન કરો। નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે તમને કેવી રીતે ખબર પડી તે જણાવો। ચાલો પહેલી સંખ્યા આપી 1057, એમાં એકમનો અંક કયો છે, 7 છે, એનો અર્થ કે સંખ્યા પૂર્ણ વર્ગ નથી। બીજું 23453, અહીં જુઓ એકમનો અંક કયો છે, 3, એનો અર્થ કે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। હવે 7928, તો એકમનો અંક જુઓ 8 છે, અને જો એકમનો અંક 8 હોય તો એનો અર્થ કે સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી, કારણ કે આપણી 2, 3, 7 અથવા 8 એકમનો અંક ધરાવતી સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી, એ આપણે અગાઉ જોઈએ। હવે જોઈએ તો 2,22,222, અહીં જોઈએ તો એકમનો અંક 2 છે, એનો અર્થ કે આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। હવે 5મી સંખ્યા 1,69 એટલે છેલ્લો અંક 9 છે, એનો અર્થ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે, પૂર્ણવર્ગ છે એવું નહીં પરંતુ હોઈ શકે, એટલે આપણે અહીં લખી શકીએ કે આ સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે।
હવે જોઈએ પૂર્ણ વર્ગ છે કે નહીં. તો 31નો જો વર્ગ કરીએ એટલે 31 ગુણ્યા 31 કરીએ તો 961 મળે. 32નો વર્ગ કરીએ તો 32 ગુણ્યા 32 બરાબર 1024 મળે. તે જ રીતે 33નો વર્ગ કરીએ તો 33 ગુણ્યા 33 એટલે 1089 મળે. પરંતુ 1069 મળતા નથી. એનો અર્થ કે આપણે હવે લખી શકીશું કે 1069 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યાર પછી છઠ્ઠી 2061 એકમનો અંક 1 છે, એનો અર્થ કે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. ચાલો ચકાસણી કરીશું. તો 44નો વર્ગ કરીએ તો 44 ગુણ્યા 44 બરાબર 1936 મળે છે. 45નો વર્ગ કરીએ તો 45 ગુણ્યા 45 બરાબર 2025 મળે છે. 46નો વર્ગ એટલે 46 ગુણ્યા 46 બરાબર 2161 મળે છે. પરંતુ 2116 મળે છે. પરંતુ આપણને 2161 મળતા નથી. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે અહીં 2161 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એવી 5 સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક પરથી જાણી શકાય કે તે વર્ગ સંખ્યા નથી. તો આપણે અગાઉ શીખી ગયા તે પ્રમાણે યાદ રહેવું જોઈએ કે જેના એકમના અંકો કયા કયા 2, 3, 7 અથવા 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી. એનો અર્થ કે આપણે અહીં એવી સંખ્યા લખવાની છે કે જેના એકમના અંકો કયા કયા હોવા જોઈએ, 2, 3, 7 અથવા 8. પ્રશ્ન નંબર 2 એ તમારે જાતે કરવાનું રહેશે આવ્યા બરાબર. પ્રશ્ન નંબર 2 એવી 5 સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક પરથી અનુમાન ન કરી શકાય કે તે વર્ગ સંખ્યા છે કે નહીં. એનો અર્થ કે આપણે એકમના અંકો કયા કયા રાખવાના છે, તો હા તમને ખ્યાલ છે કયા કયા, 1, 4, 6, 5 અથવા 9. કારણ કે આ સંખ્યાઓ જો એકમના અંક પર હોય તો આપણે ફક્ત અનુમાન કરી શકીએ કે તે પૂર્ણ વર્ગ હોઈ શકે, જરૂરી નથી કે તે પૂર્ણ વર્ગ હોય જ. તો આવી તમારે 5 સંખ્યાઓ લખવાની છે કે જેના એકમના અંકો કયા કયા હોઈ શકે. ફરી યાદ કરી લેવું, 1, 4, 5, 6, 9 બરાબર. તો આવી સંખ્યાઓ તમારે બીજી 5 લખવાની છે. તો આ તમારા સ્વપ્રયત્ને તમારી નોટબુકમાં કરવાનું રહેશે. ફરી મળીશું નવા વિડીયોમાં.